નમસ્કાર મિત્રો, આજે આપણે ફરી મળી રહ્યા છીએ 2 એપ્રિલ 2018 ના કરંટ અફેર્સ લઈને. તો આપણે સૌથી પહેલા કરંટ અફેર્સથી ચાલુ કરીએ. ચાઇનાનું જે સ્પેસ લેબ હતું, જે સ્પેસ ઉપર એ લોકોએ લેબોરેટરી બનાવી હતી તિયાંગોંગ 1, તે એવા આપણને ન્યૂઝ મળેલા હતા કે તે પૃથ્વી તરફ આવે છે. તો તે પૃથ્વી તરફ આવી અને પેસિફિક મહાસાગરમાં તે ડૂબી ગઈ છે. અને જ્યારે તે પૃથ્વી તરફ આવતી હતી ત્યારે જ તે લગભગ બળી ગઈ હતી. અને તે જે પોઈન્ટ નીમો છે પેસિફિક મહાસાગરમાં, કે જેને વર્લ્ડ સ્પેસ ક્રાફ્ટ સિમેટ્રી કહેવાય છે, જે સ્પેસ ક્રાફ્ટનું કબર છે કે જ્યાં બધી સ્પેસ ક્રાફ્ટ આવી રીતે જ્યાં મૂકવામાં આવે છે, તો તે પોઈન્ટ નીમોની નજીક આ તિયાંગોંગ 1 જે સ્પેસ લેબ હતી ચાઇનાની, તે પડી છે. આમાં આપણે જાણવા જેવું એ છે કે જે પોઈન્ટ નીમો છે તે વર્લ્ડ સ્પેસ ક્રાફ્ટ સિમેટ્રી છે. જે વર્લ્ડની જે સ્પેસ ક્રાફ્ટ હોય, જે આવી રીતના કંટ્રોલ હોય, જે કોન્ટેક્ટ લૂઝ કરી અને જે પૃથ્વી તરફ આવતા હોય, તો બધા લોકોની એવી જ ટ્રાય હોય કે તે પોઈન્ટ નીમોની નજીક પડે. જે વર્લ્ડ સ્પેસ ક્રાફ્ટની જે કબર છે કે જ્યાં બધા સ્પેસ ક્રાફ્ટ મૂકવામાં આવે છે, જે કબર કહેવાય છે, ત્યાં આવે. આશરે 260 થી 300 સ્પેસ ક્રાફ્ટ એવા છે કે જેને 1971 થી 2016 સુધી એ પોઈન્ટ નીમોમાં મૂકવામાં આવ્યા છે. આ પોઈન્ટ નીમો એક્ઝેક્ટ છે ક્યાં? પેસિફિક મહાસાગરમાં. પોઈન્ટ નીમો તે તમે ઓસ્ટ્રેલિયા જોવો, જ્યારે તમે આખો ગ્લોબ જોતા હોય ત્યારે ઓસ્ટ્રેલિયા જોવો અને નોર્ધન અમેરિકા, દક્ષિણ અમેરિકા જોવો, તો તેની વચ્ચે એક પોઈન્ટ નીમો આવે છે, જેનો ફોટો તમને સ્ક્રીન પર જોવા મળે છે. તો આ પોઈન્ટ નીમો ઉપર તે સ્પેસ લેબનું આખે આખું બળતણ થઈ અને તે પડ્યું હતું. હવે આપણે જોઈએ બીજા કરંટ અફેર્સ. દિલ્હી જે સિટી છે તે એક એવું પહેલું સિટી બન્યું છે જેને ભારત સ્ટેજ નોર્મ 6 તે લાગુ કરી દીધા છે આખા શહેરમાં. આપણે ગયા જ વર્ષે એપ્રિલમાં 1 એપ્રિલથી ભારત સ્ટેજ 4 નોર્મ્સ તે લાગુ કરવામાં આવ્યા હતા, કે જે આખા દેશમાં લાગુ કરવામાં આવ્યા હતા. જ્યારે પણ આવી રીતના ભારત સ્ટેજ નોર્મ્સ લાગુ કરવામાં આવે, તો સૌથી પહેલાં તે મેટ્રો સિટીઝમાં કરવામાં આવે. જે ભારતની 13 મોટી મેટ્રો સિટીઝ છે, જે મોટા શહેરો છે, તેમાં સૌથી પહેલાં કરવામાં આવે અને થોડાક સમય પછી તમામ દેશમાં કરવામાં આવે છે. તો આ વર્ષે એપ્રિલમાં દિલ્હી તે પહેલું સિટી બન્યું જેને ભારત સ્ટેજ નોર્મ 6, 5 જે BS5 નોર્મ્સ છે તે સ્કીપ કરવામાં આવ્યા છે, તેને લાગુ કરવામાં નથી આવ્યા. એટલે ભારત સ્ટેજ નોર્મ 4 પછી સીધું ભારત સ્ટેજ નોર્મ 6 લાગુ કરવામાં આવ્યું છે. આ બીજા બધા નોર્મ્સથી કઈ રીતે અલગ છે? ભારત સ્ટેજ નોર્મ જ્યારે 6 લાગુ કરવામાં આવે ત્યારે જે પેટ્રોલ અને ડીઝલની જે ક્વોલિટી છે તે સુધરી જાય. તેમાં જે કાર્બનનું પ્રમાણ આવે, સલ્ફરનું પ્રમાણ આવે, નાઇટ્રોજન ઓક્સાઇડનું પ્રમાણ આવે, તે ઘટાડવામાં આવે છે. તો આ ભારત સ્ટેજ 6 નોર્મમાં શું કરવામાં આવ્યું છે? જે પહેલા ફ્યુલમાં 50 PPM સલ્ફર આવતું હતું, તેને ભારત સ્ટેજ નોર્મ 6 BS6 દ્વારા 10 PPM સલ્ફર જ કરવામાં આવ્યું છે. એટલે હવે પેટ્રોલ અને ડીઝલમાં જે સલ્ફર આપણને સલ્ફરનું પ્રમાણ જોવા મળે તે 10 PPM જ હશે. અને નાઇટ્રોજન ઓક્સાઇડનું પ્રમાણ પણ ઓછું કરવામાં આવ્યું છે, કે જેથી નાઇટ્રોજન ઓક્સાઇડ જ્યારે એનું પોલ્યુશન થાય, જે બળતણ થઈ ફ્યુલનું અને તે હવામાં જાય, તો BS6 દ્વારા એવી ટ્રાય કરવામાં આવે છે કે ડીઝલનું જે બળતણ છે, જે એના દ્વારા પ્રદૂષણ થાય છે, તે 70% ઘટે અને પેટ્રોલ એન્જિન દ્વારા 25% ઘટે. તો આવી રીતે ભારત સ્ટેજ નોર્મ અલગ અલગ રીતે આપણે 1996થી મૂકવામાં આવે છે. 1996માં યુરો 6 નોર્મ્સ ચાલુ થયા હતા યુરોપના, અને તેના ઉપરથી ભારતે 2000ની સાલથી આખી ચર્ચા વિચારણા કરી અને ભારત સ્ટેજ નોર્મ્સ લાગુ કરવામાં આવ્યા છે. અત્યારે આપણે એ દેશોના સંગઠનમાં આવી ગયા છીએ કે જે લોકો US છે, જાપાન છે, યુરોપ છે, જે અત્યારે યુરો 6 નોર્મ્સ વાપરે છે, તો ભારત પણ હવે BS6 નોર્મ્સ વાપરવા માંડ્યું છે. આખા દેશમાં BS6 નોર્મ્સ તે જાન્યુઆરી 1, 2019 થી લાગુ કરવામાં આવશે, અને તે પહેલા બધા મેટ્રો સિટીઝમાં વારાફરતી લાગુ કરવામાં આવશે. હવે આપણે જોઈએ ત્રીજા કરંટ અફેર્સ. હાલમાં જ ભારતમાં
પરમનન્ટ ઇન્ડસ કમિશનની 114મી બેઠક યોજાઈ હતી કે જે આ બેઠક દ્વારા ઇન્ડસ વોટર ટ્રીટી IWTનું ડિસ્કશન કરવામાં આવે છે, તેના પર ડિબેટ કરવામાં આવે છે. ઇન્ડસ વોટર ટ્રીટી તે 1960માં ભારત અને પાકિસ્તાન દ્વારા સાઇન કરવામાં આવેલી હતી અને આ ટ્રીટી દ્વારા જે સિંધ પ્રદેશની 6 નદીઓ છે કે જે ઇન્ડસ, જેલમ, ચેનાબ, રવિ, સતલજ, બિયાસ, આ 6 નદીઓના એવી રીતે ભાગ કરવામાં આવ્યા હતા કે 3 નદી તેનું પાણી પાકિસ્તાન વાપરે અને બીજી 3 નદીનું પાણી તે ભારત વાપરે, જેના લીધે બે દેશો વચ્ચે આપસમાં કોઈ ભેદભાવ ન થાય નદીઓને લઈને. તો ઇન્ડસ વોટર ટ્રીટી મુજબ પાકિસ્તાન માટે જે 3 નદીઓ ભારતે આપી છે તે છે ઇન્ડસ, જેલમ અને ચિનાબ, અને ભારતને જે નદીઓ મળી છે તે છે રવિ, સતલજ અને બિયાસ. આ ન્યૂઝ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ગયા વર્ષની જીપીએસસી એક્ઝામમાં એક ઇન્ડસ વોટર ટ્રીટીનો પ્રશ્ન પૂછાણો હતો કે ભારતને ઇન્ડસ વોટર ટ્રીટી અંતર્ગત કઈ નદીઓનું પાણીનો અધિકાર મળ્યો છે. તો રવિ, સતલજ અને બિયાસ તે ભારતને મળી છે અને ઇન્ડસ, જેલમ અને ચેનાબ તે પાકિસ્તાનને મળી છે. આ ટ્રીટી આ વખતે જે બેઠક યોજાણી તેમાં મુદ્દો એ હતો કે પાકિસ્તાને ભારત પર એવો આક્ષેપ લગાવ્યો છે કે ભારત જે ચેનાબ નદીનું થોડુંક પાણી વાપરે છે કે જે ઇન્ડસ વોટર ટ્રીટી અંતર્ગત જ વાપરે છે, જેની ઉપર પકાલદુલ, લોવર કલનાઈ અને આવા એક ડેમ બાંધેલા છે કે જેના દ્વારા ભારત ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરે છે, તો તેનો આક્ષેપ એવો છે કે તે વધારે પાણી વાપરે છે અને અમારા તરફ એટલું પાણી આવવા દેતું નથી. તો આ આખી આખી વસ્તુ છે તે ઇન્ડસ વોટર ટ્રીટીને લાગુ પડે છે. હવે આપણે જોઈએ ચોથા કરંટ અફેર્સ. ભારત તે મોબાઈલ પ્રોડ્યુસરમાં બીજા નંબરે આવી ગયું છે. અત્યાર સુધી વિયેતનામ તે બીજી પોઝિશન ઉપર હતું, બીજા નંબર પર હતું કે મોબાઈલ કોણ વધારે પ્રોડ્યુસ કરે. તો ભારતે 2017માં 2018માં અત્યારે વિયેતનામને ઓવરટેક કરી અને બીજા નંબર પર આવી ગયું છે. પહેલા નંબર પર ચાઇના છે, બીજા નંબર પર ભારત છે અને ત્રીજા નંબર પર વિયેતનામ છે. 2014ના આંકડા મુજબ જ્યારે મોબાઈલ પ્રોડ્યુસર્સનું ગણવામાં આવ્યું ત્યારે ભારતમાં 30 લાખ મોબાઈલ બનતા હતા 2014માં. પછીથી 11 મિલિયન મોબાઈલ તે 2017ના આંકડા મુજબ બનવામાં આવ્યા છે. અને હવે ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ મંત્રાલય દ્વારા એક ફોર્સ સેટઅપ કરવામાં આવી છે, એક ફોર્સનું ગઠન કરવામાં આવ્યું છે જેનું નામ છે ફાસ્ટ ટ્રેક ટાસ્ક ફોર્સ, FTTF. આ ટાસ્ક ફોર્સ દ્વારા એવું નક્કી કરવામાં આવેલું છે કે 2019 આવતા ભારત તે 50 મિલિયન મોબાઈલ પ્રોડ્યુસ કરી શકે અને તે એવી ઈચ્છે છે કે વર્લ્ડમાં નંબર 1 મોબાઈલ પ્રોડ્યુસર બને. હવે આપણે જોઈએ પાંચમા કરંટ અફેર્સ. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી દ્વારા એક નવી સ્કીમ ચાલુ કરવામાં આવી છે જેનું નામ છે રૂપાશ્રી સ્કીમ. આ સ્કીમ અંતર્ગત જે ગરીબ મહિલાઓ છે તેના લગ્ન માટે પૈસા ફાળવવામાં આવવાના છે. દરેક ગરીબ મહિલાને લગ્ન પહેલા 25,000 રૂપિયા આપવાના છે અને આ અંતર્ગત જે ગરીબ મહિલાઓની સંખ્યા છે તે આશરે 6 લાખ જેવી છે પશ્ચિમ બંગાળમાં. તો આ સ્કીમના લાભાર્થીઓ તે 6 લાખ મહિલાઓ થવાની છે. આવી જ એક સ્કીમ તે પશ્ચિમ બંગાળમાં ચાલુ છે જેનું નામ છે કન્યાશ્રી. અને આ સ્કીમ અંતર્ગત બધી ગરીબ મહિલાઓને ભણાવવાનું કાર્ય તે પશ્ચિમ બંગાળની સરકાર આ સ્કીમ દ્વારા કરે છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય મિત્રો તો વધુમાં વધુ શેર કરો અને અમારા ચેનલની રોજ અપડેટ્સ મેળવવા માટે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.